રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે માલધારી આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રમકડાની ગાયો લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ માંગ કરી હતી. હું છું રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ. આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી આટલી ગાયો મરી ગઈ છે, કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી. તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન જો છૂટી છે, જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે, એને પકડવામાં આવે છે, તેની સારવાર કરવામાં કેમ નથી આવતી? આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી? આજે સત્તાધારી પાર્ટી છૂટી છે, માલધારી સમાજ છૂટો છે, બધાય છે ગાયો બચાવ, ગાયો બચાવ. તો અત્યારે શું બધા છૂટા છે? હું માલધારી સમાજ ને કહીશ કે એક એક ઘરથી માલધારી સમાજ ને નીકળવું જોઈએ અને અહીંયા ઉગ્ર આંદોલન કરવું. રમકડાની ગાય ભાઈ એક જ દેખાવ છે અમારો કે સાચી ગાયોને સારવાર મળતી નથી. અમારું તો એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની ગાય ની સાચી ગાય લઈને આવી અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરવી જોઈએ. આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી?